તો ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓનું સ્વચ્છતા અભિયાન, વિદ્યાર્થીઓ અમદાવાદને સ્વચ્છ કરવા ઉતર્યા રસ્તા પર, વિદ્યાપીઠના 1800 વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારમાં હાથ ધર્યું છે આ સફાઈ અભિયાન. ગાંધી જયંતિ નિમિત્તે વિદ્યાર્થીઓનું અનોખું અભિયાન છે. વિદ્યાપીઠના યુનિફોર્મ સાથે સ્વચ્છતાનો આ મેસેજ છે. 15 દિવસ સુધી 500થી પણ વધુ સ્કૂલોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 2 ઓક્ટોબર સુધી ચાલશે આ સફાઈ અભિયાન. સરકારી શાળાઓના મેદાન અને ઓરડા કરાશે સ્વચ્છ. સફાઈમાં અમે આમ તો ગુજરાત વિદ્યાપીઠમાં રોજ સફાઈ કરીએ જ છીએ, પણ આજે આપણે ગાંધી જયંતિનું આખું, જન્મજયંતિનું આખું અઠવાડિયું ઉજવી રહીએ છીએ, તેના ભાગરૂપે અમે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. તો અમે વિદ્યાપીઠમાં તો રોજ સફાઈ કરીએ છીએ, પણ આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કરીએ છીએ તો અલગ લાગણી અનુભવી છીએ કે વિદ્યાપીઠ ખાસ સફાઈથી જ ઓળખાય છે. અને રેટિયા બારસ ગાંધીજીની જન્મતિથિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ પત્રકારત્વ વિભાગને અત્યારે ગુલબાઈ ટેકરા ઉપર આ વિસ્તાર અમને ફાળવેલો છે. વિદ્યાપીઠમાં દરરોજ સફાઈ થાય છે, આમ તો 365 દિવસ જ સફાઈ કરીએ. સવારમાં ઉઠીને પહેલું કામ સફાઈનું હોય છે. અને એ સિવાય અમે આ અઠવાડિયું એવું છે કે ગુજરાત વિદ્યાપીઠના દરેક વિભાગ બહાર સવારમાં બહાર આવીને વિવિધ એરિયા ફાળવેલા છે એ પ્રમાણે સફાઈ કરે છે. અમે સફાઈ કરતા હતા ત્યારે આગળ એક અંકલ અમને મળ્યા કે જો તમે ડેલી સફાઈ કરવા આવો તો મ્યુનિસિપાલિટીનો કરોડો રૂપિયાનો ખર્ચ બચી જાય એમ, કે તમે લોકો ડેલી સફાઈ કરવા આવો. એટલે અમને એવું લાગ્યું કે આપણે અહીંયા સ્વચ્છતા થતી જ નથી. એ લોકોનો અભિપ્રાય એવો મળ્યો, એના પરથી આપણને ખ્યાલ આવે કે અહીંયા સફાઈ મતલબ મ્યુનિસિપાલિટીવાળા ઓછા જોવા મળે છે એમ. એટલે અને આપણે વિદ્યાપીઠની અંદર તો ડેલી સફાઈ કરીએ જ છીએ. ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠે અમદાવાદને સાફ સુથરું કરવાનો અત્યારે નિર્ણય લીધો છે ને 15 દિવસ સુધી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જશે, અલગ અલગ વિસ્તારમાં સાફ સફાઈ કરશે. સાફ સફાઈ જ નહીં પરંતુ સાફ સફાઈ કરીને તેના સ્થાનિકોને કઈ રીતે સાફ સફાઈ કરવી, સ્વચ્છ રહેવું તેનો કહી શકાય કે સૂત્ર આપશે, તેમની સાથે વાર્તાલાપ પણ કરશે. આખું અભિયાન છે કઈ રીતે કેટલા દિવસ સુધી સાફ સફાઈ કરશે, સબ જે વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવા નીકળ્યા છે રસ્તાઓ પર ખાદીના વસ્ત્રો ધારણ કરીને, કઈ રીતનું આખું અભિયાન છે. 2 ઓક્ટોબર નિમિત્તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વિદ્યાપીઠના બધા જ વિદ્યાર્થીઓ જઈ અને એકાદ અઠવાડિયા માટે એ સફાઈ અભિયાન કરી રહ્યા છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારો આવરી લેવાય? હા બિલકુલ, એમાં ઘણા બધા વિસ્તારોમાં જવાનું પ્લાનિંગ છે અને એ રીતે આખું સ્વચ્છતાના મુદ્દે એક લોકજાગૃતિ અભિયાન થાય. વિસ્તારોમાં જઈ રહ્યા છે, સાફ સફાઈ કરી રહ્યા છે અને લોકોને સફાઈ માટે જાગૃત પણ કરી રહ્યા છે. કેમેરામેન મેહુલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.